ગાંધીનગરમાં ગણેશ મહોત્સવ માટે આજે પાંચમા દિવસે જોડ અને વલાસણ પાસે કેનાલમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું અને ત્યારે ખાસ વાત કરીએ તો તંત્ર દ્વારા તેમને કૃત્રિમ કુંડ તૈયાર ન કરી આપવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આણંદ, વલ્લભ, વિદ્યાનગર, કરમસદ સહિત આસપાસના ગામોમાં ગણેશ મહોત્સવ દરમિયાન ઘરમાં સ્થાપના કરાઈ હતી તેમજ નાની મૂર્તિઓ છે તે પણ આજે પાંચમા દિવસે વિસર્જન કરવામાં આવી હતી. પૂજા અર્ચના આરતી કર્યા બાદ ગણપતિ બાપા મોર્યા અને અગલે બરસ તો જલ્દી આનાના નાદ ગુંજી ઉઠ્યા છે અને સાથે જ ભગવાન ગણેશજીની ભાવભીની વિદાય પણ આપવામાં આવી હતી. ઉપરાંત વાત કરી તો જોડ તેમજ વલાસણ કેનાલમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા ખાસ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ ઊભું કરી આપવાની વાતો તો મોટી મોટી કરી હતી પરંતુ કુંડ તૈયાર કરી આપવામાં નહોતું આવ્યું અને ખાસ વાત કરી આના કારણે કેનાલમાં પાણી પણ ન હતું જેના કારણે લોકોમાં રોષ ભાવ જોવા મળી રહ્યો છે. હાલ અને છેલ્લા પાંચ વર્ષથી અમે ઘરે સ્થાપના કરી છે દાદાની. આજે પાંચ દિવસે વિસર્જન જોર નેરે આવેલા છે કરવા માટે, પણ અત્યારે બહુ જ દુઃખ થાય છે કે ભાઈ આટલા વર્ષોથી ગણપતિ કર્યા છે અને પાંચમા દિવસે એમનું વિસર્જન કરીએ છીએ. જે ઘરમાં સારો પ્રસંગ હતો એમ એવું લાગે છે કે અત્યારે ગણપતિ ઘર સૂનું સૂનું લાગે છે એમ. પાંચ દિવસના ઘરના ગણપતિ હતા. હવે અમને વાત એવી જાણવા મળી કે અહીંયા પાણી હશે. અમે આજુબાજુ બધી જગ્યાએ ફરીને આવ્યા, ક્યાંય અમને પાણી કે કૃત્રિમ તળાવ કે કશું મળ્યું નથી. સરકારે જે વાતો કરી હતી કે ભાઈ ગણપતિ વિસર્જન માટે સ્પેશિયલી જે નાના નાના તેવા કૃત્રિમ તળાવ બનાવવામાં આવશે, પણ આજુબાજુના તળાવ બી સીલ કરેલા છે અને જે કૃત્રિમ બનાવવાની વાત કરી હતી એ પણ ક્યાંય જગ્યાએ દેખાતી નથી. હાલ જાણવા મળે એમ ગયા વર્ષે જ્યાં અમે વિસર્જન કર્યા હતા, જે વર્ષોથી અમે કરતા આવ્યા છે મારા બાપ દાદાથી લઈને, પરંતુ આ સાલે અમને જાણવા મળ્યું છે અને જોવા બી મળ્યું છે આજુબાજુ આણંદ જિલ્લાની બધી જ નહેરોની અંદર કે ક્યાંય પાણી છે નહીં. અત્યારે અમે આ વલાસણ ગામની નહેરમાં આવ્યા છે, છતાં બી ઘણી એવી મૂર્તિઓ છે જે ઉપરની ઉપર દેખાઈ રહી છે. તો મારો સરકારને સવાલ છે કે તમે જે બે દિવસ પહેલા જે કીધું હતું તો એ તળાવ એક કૃત્રિમ તળાવ એવા ક્યાં છે જે અમને તમે જવાબ આપો. છતાં આમાં આ તો પાંચ દિવસના નાના ગણપતિ હતા, જે આવનારા મોટા મોટા દસ દિવસના જે મોટા મોટા ગણપતિ 15-20 ફૂટના છે તો એ બધી ક્યાં જશે? મારે સરકારને નમ્ર વિનંતી છે કે એની માટે કઈ જોગવાઈ કરો, કોઈ સારી એવી સારવાર કરો કે જેથી કરીને મોટા ગણપતિ અમે વિસર્જન કરી શકીએ.